હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 જોઈએ. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ રીતે ગુસા અને લસા શોધો. એટલે કે અહીંયા આગળ ત્રીજા દાખલામાં 8, 9 અને 25 ના આપણે ગુસા અને લસા શોધવાના છે. તો કે જોઈએ, સૌપ્રથમ ગુસા અને લસા કોને કહેવાય? તો કે લસા કોને કહીશું આપણે? તો કે આપેલ સંખ્યામાં રહેલ તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતવાળા પદોના ગુણાકાર. અને ગુસા એટલે કે આપેલ સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ નામના અવયવભાજ્યના નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર. એટલે કે પહેલા તો કે અવિભાજ્ય અવયવો શોધવા પડે આપણે 8, 9 અને 25 ના. જોઈએ શું અવિભાજ્ય અવયવ આવશે. તો કે 8 ના અવિભાજ્ય અવયવ કરવા હોય તો કે સૌ પ્રથમ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે 8 જે છે તે 2 વડે વિભાજ્ય ખરા. તો કે હા, કેમ 2 વડે વિભાજ્ય? તો કે કારણ કે 2 × 4 = 8 થાય, બરાબર છે. હવે 4 માટે આપણે જોઈએ તો કે 4 હજુ 2 વડે વિભાજ્ય ખરા. તો કે ખરા ને, કેમ? તો કે શું લખી શકીએ? 2 × 2 = 4. અને હવે તો અહીંયા આગળ જે છે 2 પોતે જ અવિભાજ્ય છે, બરાબર. તો 2 માટે આપણે શું લખી શકીશું? તો કે 2 × 1 = 2, બરાબર. તો કે આપણે અહીંયા 1 આવી ગયો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આપણે 8 ના અવયવ પાડવાની વાત કરી હતી, અહીંયા 2 કરતા 1 આવ્યો, એટલે કે અહીંયા પૂરું થયું કામ. હવે 9 ના અવયવની વાત કરીએ. તો કે 9 ના અવયવ કયા પડશે? તો કે 9 માટે આપણે જોઈએ તો શું લખી શકીએ? 2 વડે વિભાજ્ય તો નથી જ 9, પણ 9 કોના ઘડિયામાં આવે? તો કે 3 × 9, અને 3 પોતે કેવા છે? પાછા અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખી દઈશું 3 × 1 = 3 લખી શકીએ એના માટે આપણે. તો કે લખી દઈએ 3 × 1 = 3. તો તમે અહીંયા જોઈ શકો છો કે 9 × 3 = 3. 9 ના અવયવ કયા આવે? તો કે 3 × 9 = 9, એક આવી ગયો, એટલે અહીંયા આથી વધારે અવયવ હવે પોસિબલ નથી. 25 માટે લખીએ. તો કે 25 ના અવયવ કયા આવશે? તો કે જો 25 માટે આપણે જોવું હોય તો કે 25 ના અવયવ કયા આવે? તો કે પહેલા 3 વડે વિભાજ્ય નહીં, 2 વડે બી વિભાજ્ય નહીં. તો કે આપણે કહી શકીશું 5 વડે વિભાજ્ય. તો કે હા, 5 × 5 = 25. હવે અહીંયા પાછા 5 આવ્યા. 5 તો પોતે શું છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો કે 5 માટે અવયવ કયા પડે? તો કે 5 × 1 = 5 જ પડે. તો લખી દઈએ 5 × 1 = 5, બરાબર. તો આપણને કીધું હતું કે 8, 9 અને 25 ના અવયવ પાડો. તો કે પહેલા પાડી દીધા. હવે શું કરીશું? તો કે હવે સૌ પ્રથમ આપણે લખીએ કે 8 ના અવયવ કયા આવ્યા? તો કે 2 × 2 = 2 બરાબર 2 નો ઘન. 9 ના અવયવ તો કે 3 × 3 = 3 બરાબર 3 નો વર્ગ. ને 25 ના અવયવ કયા આવશે? તો કે 5 × 5 અને 5 નો વર્ગ કહેવાય, બરાબર. તો કે હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 નો ઘન, 3 નો વર્ગ અને 5 નો વર્ગ છે. લસા શોધીએ. તો કે લસા એટલે કે તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતવાળા પદોનો ગુણાકાર. તો કે જોઈએ આપણે અહીંયા શું કહી શકીશું. તો કે લખીએ લસા કોનો લસા? તો કે લસા 8, 9 અને 25 નો. તો કે કેટલો આવશે? બધા સામાન્ય અવયવ લખવાના, એટલે કે 5, 3 અને 2 છે તેમની મહત્તમ ઘાત. તો કે 2 ની મહત્તમ ઘાત 3 છે, 3 ની મહત્તમ ઘાત 2 અને 5 ની મહત્તમ ઘાત 2. એટલે કે હવે અહીંયા આગળ જોઈએ તો કે 2 નો ઘન શું થશે? 8. 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. તો અહીંયા જો ગુણાકાર કરીએ આપણે તો 25 ના ઘડિયામાં 8. તો કે 25 8 છે, એટલે કે 4 × 2 = 8 કહી શકીએ. તો કે 25 × 4 = 100 અને 9 × 2 = 18. તો કે 1800 થઈ જશે અહીંયા આગળ આપણે, બરાબર છે. કેવી રીતે કર્યા? તો કે તમે કહી શકો છો કે 25 × 8 કેટલા થશે? 200 થાય. કેવી રીતે? તો કે 8 × 5 = 40 શૂન વધી પડી 4 × 8 = 16 અને 4 = 20 અને 200 × 9 = 9. તો કે 1800 થઈ ગયા. હવે ગુસાની વાત કરીએ. તો કે ગુસા કેટલો આવશે? ગુસા કોનો ગુસા? તો કે 8, 9 અને 25 નો ગુસા. તો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગુસા એટલે શું થાય? સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંક વાળો પદ. તો કે અહીંયા આગળ ત્રણેયમાં કોઈ જ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી. તો કે કઈ નહીં, પણ 1 તો કહેવાય જ ને. એટલે આપણે અહીંયા ગુસા શું થઈ જશે? આપણે અહીંયા ગુસા 1 જ આવશે, બરાબર છે. તો આપણે અહીંયા કહેવામાં આવ્યું હતું કે 8, 9 અને 25 ના લસા અને ગુસા શોધો. આપણે લસા અને ગુસા શોધી કાઢ્યા. થેન્ક યુ.